નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર બે પૂર્ણ સંખ્યાઓ આપણે છેલ્લે સ્વાધ્યાય પ્રોજેક્ટની અંદર દાખલા નંબર સાત સુધી જોયું. ત્યાર પછી સ્વાધ્યાય પ્રોજેક્ટનો છેલ્લો દાખલો દાખલા નંબર આઠ ખરા ખોટા એની સમજ આપણે આજે મેળવશું. દાખલા નંબર આઠ, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. જે આપણે આગળ બધું ભણી ગયા છે ને એમાં જ ખરા ખોટા છે, થોડુંક સમજવું વધારે જોઈએ. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા અંદર આપણે ભણી ગયા કે પ્રાકૃતિક સંખ્યા છે એ શરૂઆત ક્યારે થાય, તો કે એક થી લઈને અનંત સુધીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાની અંદર હોય. તો અહીંયા તો આપણે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એવું દીધું છે. તો આ ગ્રહણીય હશે ખોટ વાક્ય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો કે એક છે. ત્યાર પછી બી, 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. 399 પહેલા કીધું છે, 399 પહેલા કીધું, આપણે એક વાત કરો 399 માંથી એક વાત કરીએ તો કેટલા આવે, 398. અહીં તો આપણે કેટલા આવે છે, 400. એટલે આ વિધાન પણ કેવું છે, ખોટું. 399 થી પહેલા આવતી સંખ્યા કઈ હોવી જોઈએ, 398. આપણને શું કીધું છે, 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. એટલે મને આ વિધાન કેવું આવશે, ખોટું. ત્યાર પછી શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હા, આ વિધાન સાચું, કારણ કે પૂર્ણ સંખ્યાઓ છે એની શરૂઆત ક્યારે થાય છે, ઝીરો થી. આપણે યાદ આપણા મુદ્દાઓ શીખાતા એમાં આપણે આગળ ભણી ગયા છીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો કે ઝીરો. ત્યાર પછી 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. પછી આવતી એટલે શું કરતા, પ્લસ એક. 599 માં પ્લસ એક કરીએ તો શું થાય, 600. એટલે મને આ વિધાન કેવું છે, સાચું. ઓકે, ચલો ત્યાર પછી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આપણે નેચરલ નંબર લેતા જાય ને, પૂર્ણ સંખ્યા માટે ન બોલ્યું. તો નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા ને કઈ કઈ સંખ્યાઓ લીધી છે, તો આપણે આમ લીધું હતું 1, 2, 3, 4 એટલે આના સુધી સંખ્યા 1 થી ચાલુ કરેલી. અને પૂર્ણ સંખ્યા ની અંદર તો કે 0 થી લઈને આપણે 0, 1, 2, 3, 4, 5, 6 આવું શીખી ગયેલા. હવે જો આના પરથી કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, એટલે આ છે પ્રાકૃતિક સંખ્યા છે. આ દરેક પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે એવું કહે છે. તો કે આ બધી સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં છે છે. તો કે હા, કારણ કે અહીંયા જો પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થઈને અનંત સુધીની છે, તો અહીંથી પણ 1 થી ચાલુ થઈને અનંત સુધીની સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યામાં તો છે. એટલા માટે આ વિધાન કેવો છે, સાચું, કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. અને અહીંયા કેવી રીતે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એના કરતા ઊંધું. તો આ જે સંખ્યા છે બધી સંખ્યા આમાં છે એવું કહે છે. જો દરેક પૂર્ણ સંખ્યા એટલે આ જે પૂર્ણ સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યા છે. આ પ્રાકૃતિક સંખ્યા કહેવાશે ને કેમ, કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતા નથી, એટલે આ વિધાન શું આવશે, ખોટું. ચલો ત્યાર પછી આગળ જી, બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા બે અંકની પૂર્ણ સંખ્યા, બે અંકની પૂર્ણ સંખ્યા લખો કે આ પૂર્ણ સંખ્યામાં 10 આવે અને બે અંકની સંખ્યા થાય 0 અને 1 અંક, આ 1 એટલે બીજો અંક, બે અંકની સંખ્યા છે 10. તો બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા એટલે એની પહેલા એટલે આગળ આવતી સંખ્યા 1 અંકની ન હોય શકે. જ્યારે તમે સૌથી નાની પૂર્ણ સંખ્યા
ચાર છે ખોટું સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે જીરો અહીંયા એક કીધું છે તો આ વિધાન કેવો આવશે ખોટું ચલો ત્યાર પછી આ પ્રાકૃતિક સંખ્યા એક ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પ્રાકૃતિક સંખ્યા એક ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો આ વિધાન સાચું કે પ્રાકૃતિક સંખ્યામાં એક પહેલા કોઈ સંખ્યા આવતી નથી આને બોલવાનું મતલબ પ્રાકૃતિક સંખ્યા ના પૂર્ણ સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા પહેલા એક ની પહેલા કોઈ સંખ્યા નથી તો આ વિધાન સાચું કારણ કે પ્રાકૃતિક સંખ્યા એક છે એની પહેલા કોઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે જરૂર એક થી થાય છે ઓકે ચલો જે પૂર્ણ સંખ્યા એક ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી એવું કહે છે કે પૂર્ણ સંખ્યા એક ની પહેલા શું આવે છે જીરો હોય એવું કીધું છે નથી પણ એ તો જીરો આવે છે એટલા માટે આ વિધાન છે ખોટું ચલો ત્યાર પછી કે પૂર્ણ સંખ્યા કે એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે આ વિધાન તો બધાને ખબર પડે કે 11 અને 12 ની વચ્ચે કોઈ સંખ્યા જ ન આવે કે 11 પછી 12 11 અને 13 ની વચ્ચે 12 કીધું તો આ પણ એ યોગ્ય તે સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે તો આ વિધાન ખોટો એની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી કારણ કે 11 પછી તરત જ 12 આવે છે ઓકે ચલો ત્યાર પછી આવે એલ પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા લાસ સંખ્યા એમાં 0 પહેલા કોઈ સંખ્યા છે નથી તો અહીંયા એવું કીધું છે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો નથી તે તો આ વિધાન સાચું ત્યાર પછી ચલો એમ બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની હોય છે અહીંયા જેમ આપણે લીધું હતું કે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા અહીંયા એવું કીધું છે કે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની હોય તો હું અહીંયા લઉં કે બે અંકની સંખ્યા લઉં તો 99 એના પછી સંખ્યા લઉં તો પ્લસ એક તો ઉમેરા થઈ જાય 99 વત્તા એક કેટલા થાય 100 કેટલા અંકની સંખ્યા થાય તો કે 1, 2 અને 3 અહીંયા એવું હંમેશા બે અંકની જ હોય બે અંકને અહીંયા કેટલા અંકની મળે છે 3 અંકની સંખ્યા મળે છે અહીંયા 99 છે આપણે બે અંક લીધા એના પછીની કીધું છે પછીની કીધું એટલે પ્લસ 1 એટલે કેટલી મળી 100 તો અહીંયા તો કેટલા અંક થઈ ગઈ 3 અંકની સંખ્યા આપણને મળે છે તો અહીંયા એવું હંમેશા બે અંકની હોય તો આ વિધાન કેવું છે 4-2 ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 જે છે એ પૂર્ણ કરીએ છીએ અને આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડિયો અંદર આપણે સ્વાધ્યાય 2.2 જે છે એના દાખલાઓ ગણશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર થેન્ક યુ આભાર